चालो विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन नी अंदर रांदल विद्यालय आपनो हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आजे बात करिए तो धोरण आठ नी अंदर गणित विषय नी अंदर आपनो चेप्टर है वर्ग अने वर्गमूळ। अने चेप्टर नी अंदर आपनो स्वाध्याय भाग 6.2। तो विद्यार्थी मित्रों, 6.2 नो ज्यारे अभ्यास करवानो होय त्यारे આપણે આગળના ચેપ્ટરની અંદર શીખીશું, પણ ખાલી અત્યારે આપણે એને વાત તરીકે લઈએ કે એ પ્લસ બી આનો વર્ગ જેને છૂટું પાડવાનું હોય, જેને આગળના ધોરણની અંદર વિસ્તરણ તરીકે જેને આપણે કહેતા કે ભાઈ વિસ્તરણ કરવું, અવયવીકરણ એટલે ભેગું કરવું, વિસ્તરણ એટલે છૂટું પાડવું, તો આવા સૂત્ર અવયવીકરણની અંદર પણ આવશે। તો અહીં શું કરવાનું હોય તો કે પહેલા પદનો વર્ગ, આ જે પહેલું પદ એનો વર્ગ પ્લસની નિશાની, અહીંયા જે નિશાની હોય જ મૂકવાની છે, નિયમના બે, પહેલું પદ અને બીજું પદ, આ પહેલું પદ ને બીજું પદ અને પછી બીજા પદનો વર્ગ। ખાસ ધ્યાનમાં એ રાખવાનું હોય કે છેલ્લે બે વર્ગ લખવાના છે, વચ્ચે બી વર્ગમૂળ એટલે કે જે તમને આપી હોય સંખ્યા તે। તો વિદ્યાર્થી મિત્રો, 6.2ની અંદર આપણે આ જે આપણે જે નિત્યસમ છે એનો ઉપયોગ કરી અને દાખલા ગણશું। તો જોઈએ, પહેલો દાખલો 32 આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 32નો વર્ગ શોધવાનો, તો 32નો વર્ગ શોધવો હોય તો પહેલાં 32નો કરી નાખો। હવે આપણે આ રીતની અંદર ફોર્મેટની અંદર આપણે આને બેસાડવું હોય તો કેવી રીતે લખી શકીએ, તો કે 30+2। તો અહીં ધ્યાન આપો, તો પહેલાં પદનો વર્ગ મેં કીધો અને હું પહેલાં પદનો વર્ગ કરું, નિયમના બે તો નિયમના બે, પહેલું પદ 30, બીજું પદ 2 અને બીજા પદનો વર્ગ। તો અહીં ધ્યાન આપો, 3નો વર્ગ થાય 900 પ્લસ 3 × 6, 6 × 12, 120 અને 2 × 4। હવે તમે આનો સરવાળો કરો તો તમને ખબર પડે કે ભાઈ કેટલો સરવાળો આવે, બરાબર? તો 4 × 4, અહીંયા 4 × 4 આપણે, પછી અહીંયા 2 × 2, પછી 1 × 1, બરાબર 120 અને 9 × 1 = 10, 1024। તો આ થયો તમારા પહેલા દાખલાનો જવાબ, રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, આવો નવો બીજો દાખલો જોઈએ અહીંયા। તો આપણે જોઈએ કે ભાઈ એની અંદર એ 35નો વર્ગ, તો 35નો વર્ગ કરવા માટે પહેલાં 35નો વર્ગ હવે કયા ફોર્મેટમાં બે, તો કે 30+5 એનો વર્ગ। હવે પહેલા પદનો વર્ગ લખો, તો 30નો વર્ગ નિયમના 2, 30 × 30, 5 × 5 અને 5નો વર્ગ। હવે 3 × 9 એટલે 900 થઈ ગયા, 5 × 3 = 15 × 2 = 3 એટલે 300 આ, અને 25 × 25 = 25, તો આનો સરવાળો કરીએ તો 5 × 5, 2 × 2, 9 × 10 ને, બરાબર 9, 10 ને 2, 12। તો આ થયો તમારા બે દાખલા। હવે ત્રીજો દાખલો આવવો જોઈએ, તો એની અંદર શું આપેલું છે જો, તો ત્રીજા દાખલાની અંદર આપ્યું છે 86નો વર્ગ। તો આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે 80+6 આનો વર્ગ, 80+6 કરી નાખીએ એટલે 80નો વર્ગ પ્લસ નિયમના 2, 80, 6 અને 6નો। હવે જો 6નો વર્ગ કરો એટલે 88 × 64, 8 × 6 = 12, 12 × 8 = 96 અને 10 બીજો એટલે 960 અને 6 × 6 = 36। હવે આનો સરવાળો કરો તો અહીંયા મૂકો તો 6, પછી આ 2, તો 6 × 3 = 9। હવે ત્રીજો તો આની અંદર નથી, આની અંદર હે 9 અને 13નો તગડો બધા 1 × 93 = 96, આ તમારો જવાબ થશે, રેડી? એના પછીનો દાખલો છે 4થો દાખલો, એટલે કે એની અંદર IV એવું દર્શાવેલું છે। તો એની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, 96નો વર્ગ આપ્યો, કેટલાનો આપ્યો છે? 93નો વર્ગ, તો 93નો વર્ગ તો 90+3 આનો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 90નો વર્ગ નિયમના 2, 90, 3 અને 3નો। હવે 90, 90, 81 એટલે 2 × 0, 9 × 2 = 18 અથવા 9 × 3 = 57 અને 3 × 3 = 9
અથવા 9 × 2 = 18, 18 × 18 = 36, 54. તો આ વાત થઈ તમારા 93 એટલે કે 8100, 240 અને 9. હવે અહીંયા તમે સરવાળો કરો તો અહીંયા 9 × 9 આવશે, પછી આ અને આ આવશે એટલે અહીંયા 4 આવશે, 5 અને 6 એટલે 6 આવશે, એટલે કે 86 49 આ તમારો જવાબ આવશે. એના પછી છેલ્લા બે દાખલા એ 71 અને 46, તો એ ગણી લઈએ. તો બધા જ દાખલાની અંદર એક જ નિયમ વપરાય છે કે જે મેં તમને પહેલાં ઉપર કીધો, બરાબર. તો 71નો વર્ગ લખવાનો છે અને એક લખવાનો છે 46નો વર્ગ. તો 71નો વર્ગ વિદ્યાર્થી મિત્રો કરો તો 70 + 1 આનો વર્ગ, તો પહેલા પદનો વર્ગ 70નો વર્ગ, નિયમના બે 70 અને 1 + 1નો વર્ગ. હવે 77 49 અને 2 0 મૂકી દો, 7 × 2 = 14, 140 અને આ થયા +1. તો અહીં જુઓ તમે તો અહીંયા 1 થશે, બરાબર. અહીંયા આવશે 4, 9 × 1 = 0, 50, 41 તમારો જવાબ આવે. એના પછી 46ની અંદર કરીએ તો 40 + 6 એનો વર્ગ, તો પેલા 40નો વર્ગ, નિયમના બે 40 અને 6 અને 6નો, તો ચોકે ચોકે 16 2 0 2 4 × 2 = 8, બરાબર. 6 × 4 = 24, 24 × 2 = 48 અને 6 × 6 = 36. રેડી? તો હવે અહીંયા સરવાળો કરો તો અહીંયા 6 × 6 લખીએ કાંઈ, પછી એને સરવાળો કરશો એટલે 480 આવશે, એટલે 4 × 8 = 36 એટલે 8 × 2 = 10 એકડો વધા 1. રેડી? વધા 1 લખશો એટલે અહીંયા આવશે 6 × 4 = 10 એકડો વધા 1 એટલે કે 21 16, આ તમારો જવાબ થશે. રેડી? તો આથી સ્વાધ્યાય તમારું 6.2 એનો પ્રશ્ન નંબર 1, કે જેની અંદર કીધું હતું કે નીચે આપેલી સંખ્યાના વર્ગ શોધો. રેડી? ચાલો હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન. ચાલો વિદ્યાર્થી મિત્રો, 6.2ની અંદર બીજો દાખલો તમને આવડ્યો, નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસ ત્રિપુટી લખો. વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ એટલે શું પહેલાં એ જોઈ લો. પાયથાગોરસનું નામ આવ્યું એટલે ખાસ, તો કે જે કાટકોણ ત્રિકોણ હોય, જે 90નો ખૂણો હોય, એમાં પાયથાગોરસનો નિયમ આવે. તો પાયથાગોરસનો નિયમ એવો હોય કે કર્ણ પાયથાગોરસની અંદર કે ભાઈ કાટખૂણો ધરાવતી બે બાજુ, એટલે આ કાટખૂણો હોય એની અડતી બે બાજુ આર્યા, આ બેનો વર્ગ કરો તો એ સામેની સાઈડ, આને કહેવાય કર્ણ. કાટકોણ ત્રિકોણની અંદર 90ના ખૂણાની સામેની બાજુ હોય એને કર્ણ કહેવામાં આવે. તો પાયથાગોરસના પ્રમેયને આધારે આપણે શું કહી શકીએ કે બે બાજુનો વર્ગ ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય, બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે વાત કરવાની છે એની અંદર એક નિયમ છે એ તમારા, તો એની અંદર આપ્યું નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસિયન ત્રિપુટી મેળવો. તો હવે આપણે શું કરવાનું હોય કે એ જે ત્રિપુટી હોય એ આપણે મેળવવાની, તો એના માટે એક 3 બાબતો આપી છે તમારા ચોપડીની અંદર. એમાં આપ્યું હોય 2n અને n સ્ક્વેર, આવી 3 બાબતો આપી, એક 2n, n² - 1 અને n² + 1. આના ઉપરથી તમારે કોઈ પણ પાયથાગોરસિયન ત્રિપુટી આપી હોય એમાં એક અંક આપ્યો એટલે બાકીની તમને મળી જાય. તો કે કઈ રીતે, તો જોઈએ આપણે. એક આપ્યું હોય 6, પહેલું જ આપ્યું હોય 6, તો અહીં 6 = 2n = 6 લઈ લો, તો n બરાબર શું થાય, બગડો રહ્યો નીચે વહી જાય, તો 6 ના છેદમાં 2, તો n બરાબર શું થયા 3. સમજા? હવે એક n બરાબર 3 આવી ગયા, એક તો આપણી આગળ 6 છે જ, હવે 2 જ મેળવવાની, તો n² - 1 કરો, તો 3નો વર્ગ - 1, તો 3નો વર્ગ 9 - 1, તો શું થયું 10. પછી n² + 1 કરો તો શું થાય, 3નો વર્ગ + 1, 3 × 9 = 1, 3નો વર્ગ, આમાંથી 1 જાય એટલે કેટલા આવે 8, આમાંથી આવે 10. તો તમારી જે પાયથાગોરસિયન ત્રિપુટી છે એ 6, 8 અને 10 મળે.
રેડી? હવે બીજું જેવું એક આપ્યું છે, ચૌદ આપ્યું છે જો, તો હું અહીંયા ટુ એન બરાબર ચૌદ લઈ લઉં, તો એન બરાબર ચૌદના છેદમાં કેટલા આવે? બે. તો એન બરાબર કેટલા આવે? સાત. તો અહીં તમારે એન સ્ક્વેર માઇનસ વન લખો, તો સાતનો વર્ગ માઇનસ વન, તો ઓગણપચાસમાંથી એક વહી જાય એટલે અડતાલીસ, અને એન સ્ક્વેર પ્લસ વન લખો એટલે સાતનો વર્ગ પ્લસ એક, એટલે કે ઓગણપચાસ પ્લસ એક એટલે શું થાય? પચાસ. તો તમારી જે પાયથાગોરસિયન ત્રિપુટી છે એ ચૌદ મળે, અડતાલીસ મળે અને પચાસ મળે. રેડી? બીજા બે આવા દાખલા છે એ જોઈએ. તો પાયથાગોરસિયન ત્રિપુટીની અંદર તમે વિચાર કરશો તો તમને ખબર પડશે. આગળ આપણે જોતાં થોડુંક ભૂલી ગયા, તો હવે અહીંયા જોઈ લઈએ. પહેલાં તો ટુ એન બરાબર સોળ લખી નાખો, તો એન બરાબર સોળના છેદમાં બે, તો એન બરાબર આઠ, તો એન સ્ક્વેર માઇનસ વન એટલે કે આઠનો વર્ગ માઇનસ વન એટલે અઠ્યો અઠ્યો ચોઆઠ માઇનસ એક એટલે શું થાય? ત્રેસઠ. એન સ્ક્વેર પ્લસ વન, તો અઠ્યો અઠ્યો ચોસઠ પ્લસ એક એટલે શું થાય? પાંસઠ. તો તમારી જે પાયથાગોરસિયન ત્રિપુટી મળી એની અંદર તમે વિચાર કરો તો આનો વર્ગ એ આના અને આ બેના વર્ગના સરવાળા જેટલો. પહેલી તમને ત્રિપુટી કઈ મળી હતી? તમને પહેલી મળી હતી છ આઠ અને દસ, તો આનો વર્ગ થાય છત્રીસ, આનો થાય ચોસઠ, બરાબર આનો થાય હો, આ બેને સરવાળો કરશો તો હો જ આવશે જો. એટલે એ કહેવાય પાયથાગોરસિયન ત્રિપુટી. મેં તમને અગાઉ જ વાત કરી કે કર્ણ બનાવતી બે બાજુ, તો તમને આમાંથી કોઈક એમ કહેશે કે ચાલો જોઈએ આ વિદ્યાર્થી મિત્રો આમાંથી કઈ કર્ણની બાજુ કઈ હશે, તો આ દસ રહી જ કર્ણની બાજુ હશે. પછી આમાં તમે ગમે તે આપી શકો, આને આઠ આપો ને આને છ આપો ને આને છ આપો ને આને આઠ, તો એની અંદર કોઈ ફેરફાર પડતો નથી. સમજાઈ ગયું? હવે છેલ્લો એક દાખલો જ્યાં આપણું સ્વાતી છ પોઈન્ટ બે પૂરું થાય, તો અઢાર આપણે છેલ્લા લઈ લઈએ, તો એન બરાબર કેટલા લેવાના એ? અઢાર. ટુ એન બરાબર, તો એન બરાબર કેટલા આવે? અઢારના છેદમાં બે, તો આ કેટલા થયા? નવ. તો એન સ્ક્વેર માઇનસ વન એટલે કે નવનો વર્ગ માઇનસ એક એટલે શું થાય? એકાસીમાંથી એક વહી જાય એટલે એંસી, અને એન સ્ક્વેર પ્લસ વન, તો નવનો વર્ગ પ્લસ એક એકયાસી માઇનસ એક એટલે કેટલા થાય? બ્યાસી. બરાબર. તો તમારી જે પાયથાગોરસિયન ત્રિપુટી છે એ અઢાર છે, પછી એંસી છે અને બ્યાસી. તો વિદ્યાર્થી મિત્રો આ થયું તમારું સ્વાધ્યાય છ પોઈન્ટ બે. તો એની અંદર બે બાબતો આપણે શીખા. એક શીખા નિત્ય સમૂહ પરથી દાખલા વર્ગ કેવી રીતે મેળવી શકાય એ, અને બીજા જે આપણે જોયું કે પાયથાગોરસનો પ્રમેય એટલે શું, પાયથાગોરસ ત્રિપુટી એટલે શું, તો કે બે બાજુના કર્ણ હોય નેવનો ખૂણો બનાવતો હોય તો એ કાટખૂણો, તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય, અને કાટકોણ ત્રિકોણ હોય એના માટે થઈને જ પાયથાગોરસ પ્રમેય લાગે. તો કાટકોણ ત્રિકોણની અંદર એક કાટખૂણો હોય અને એ કાટખૂણાની જે બે બાજુ હોય એનો તમે વર્ગ કરો, તો એની સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય, એના વર્ગના સરવાળા જેટલો થાય. આ બંનેનો વર્ગનો સરવાળો એ સામેના વર્ગના સામેના વર્ગ જેટલો થાય. એટલે તો આ બંને બાજુના વર્ગનો સરવાળો, વર્ગ કરવાનો અને એનો સરવાળો એ કર્ણનો વર્ગ જેટલો હોય તો એને કહેવાય પાયથાગોરસિયન ત્રિપુટી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છ પોઈન્ટ બે પૂરું કરી છે. આગળ આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર, હવે આપણે અત્યાર સુધી વર્ગ વિશે વાત કરી, તો આગળ આપણે ચર્ચા કરીશું વર્ગમૂળ એ શું છે અને એનો શું નિશાની છે એની બાબતની આગળ આપણે ચર્ચા કરીશું. ચાલો, થેન્ક યુ.